देवभूमि द्वारका जिलाना मुख्य मथक जाम कंबाड़िया खाते जोधपुर गेट पासे जिला कांग्रेस तेमज एनएसयूआई द्वारा खेडूतोना विविध प्रश्नों ने लईने जिला किसान कांग्रेस प्रमुख देवूभाई गढ़वी की अध्यक्षतामां माछलीनी जाळमां वीटाईने अलग अलग सूत्रोच्चार साथे धरना करीने विरोध प्रदर्शन करवामां आव्युं। ज्यारे गुजरातनी भाजप सरकार 5 ऑगस्टना दिवसे खेडूत सन्मान दिवसनी उजवणी करी गुजरातना खेडूतोने गैरमार्गे दोरवा तायफाओ करती होय छे, त्यारे गुजरात किसान कांग्रेस तेमज एनएसयूआई द्वारा माछलीनी जाळमां वीटाईने विरोध करीने गुजरातमां जमीन मापणीमां गोटाळा, टेकाना भावे खरीदी करेल जणसीओमां कौभांड, मुख्यमंत्री किसान सहाय निधिथी खेडूतो वंचित અને પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં પણ ગોટાળા, આ સાથે ખેડૂતોના બાળકો અભ્યાસ કરે છે તેવી ગ્રામ્ય વિસ્તારની 6000 જેટલી સરકારી સ્કૂલો બંધ કરી દેવામાં આવી, તેમજ અન્ય ખેડૂતોના મુદ્દાઓ લોકો સમક્ષ ઉજાગર કરવા ખેડૂતોની ખેતી બચાવો અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગ્રેસ સમિતિ દ્વારા જોધપુર ગેટ ખાતે ગાંધીજીના બાવલા પાસે બેસી આશ્ચર્યજનક કાર્યક્રમ સાથે આ આક્ષેપ કરવામાં આવ્યા હતા, જેમાં જિલ્લા કિસાન કોંગ્રેસ પ્રમુખ દેવુ ગઢવી, એનએસયુઆઈના પ્રમુખ દાના માડમ, પ્રદેશ કિસાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ ગિરધર વાઘેલા સહિત કોંગ્રેસના તમામ પ્રતિનિધિઓ અને સમિતિના ચૂંટાયેલા સભ્યો અને ફ્રન્ટ સેલના કાર્યકરો સહિત હોદ્દેદારો અને ખેડૂતોની ઉપસ્થિતિમાં વિરોધ કરી અલગ અલગ સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારે જિલ્લા કિસાન કોંગ્રેસના પ્રમુખ દેવુભાઈ ગઢવીની અધ્યક્ષમાં માછલીની જાળમાં વીટાઈ એક અનોખું વિરોધ પ્રદર્શન સાથે સરકાર સામે હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા। આજના આંદોલનમાં મારા હાથમાં જે બોટ છે એ એવો છે કે રામચંદ્ર કહ ગયે સિયાસે એસા કલયુગ આયોગે, કંપની સરકાર મિલકે ખેડૂતો કા પૈસા ખાઓગે। મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હોય, ગુજરાતની પ્રધાનમંત્રી પાક વીમા યોજના હોય, આ બધી યોજનામાં ખેડૂતોના હકના જે પૈસા મળવાપાત્ર છે એ હકના પૈસા આ ગુજરાત સરકાર અને આ વીમા કંપનીઓ મળી અને પોતાના ખિસ્સામાં લઈ જાય છે। ગુજરાતના એક એક ખેડૂતના 60-60 હજાર રૂપિયાની લૂંટ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આ વીમા કંપનીઓ મળી અને કરી ગઈ છે, એના વિરુદ્ધમાં આ ખેડૂતો માટે તમે કંઈ સારું કર્યું નથી, તમારે શરમ આવવી જોઈએ એવો સંદેશો લઈને કોંગ્રેસ પક્ષ આજે રસ્તા ઉપર ઉતરી છે અને એના માટે અમે આજે આ ધરણા અને આંદોલન કરીએ છીએ। આજે સરકાર જ્યારે ખેડૂતનો સન્માન દિવસ ઉજવે છે ત્યારે અમને તો કોંગ્રેસ પાર્ટી એવું લાગે છે કે સન્માન નહીં પણ ખેડૂતોનું અપમાન કરી રહી એવું લાગે છે। આ એક વસ્તુ એવી છે કે સરકાર આવી વાતો કરે છે કે 2022માં અમે ખેડૂતોની ડબલ આવક કરશું, એ કરતાં ખેડૂતોનું આજે કેવું અપમાન થાય છે એ જોવાની વાત છે કે જ્યારે જ્યારે ખેડૂતોએ આ જે જૂની યોજનાઓ હતી એ યોજનાઓ જ્યારે વડાપ્રધાન ફસલ યોજના હતી એ તો આખી યોજના જે આ લોકોએ રાડું નાખી અને આમાં દાખલ કરી હતી એ યોજનાનો તો આખો નાશ કરી નાખ્યો છે। એ યોજના અત્યારે બજારમાં જ નથી અને 2022માં ડબલની વાતો કરવાની વાતો કરતા હતા, એને બદલે જેટલા ખેડૂતના ઓજારો છે, ખાતર છે, બિયાણ છે, દવાઓ છે એના ડબલ કરી દીધા છે। એટલે ચોક્કસ સરકાર સક્સેસ ગઈ છે પણ ખેડૂતોના જે કંઈ ઉત્પાદન કરતા સાધનો છે અને બિયાણ ને દવા છે અને ખાતર છે એમાં એની ડબલ ભાવ કરી નાખ્યા છે, એટલે 100% એ ડબલ ભાવ કરવામાં સક્સેસ ગઈ છે। પણ 2022માં ખેડૂતોના ફસલ પાકમાં તો એના 50% ભાવ કરી નાખ્યા છે, એટલે આ ખેડૂતનો સન્માન દિવસ નથી પણ ખેડૂતોનો અપમાન દિવસ છે અને ઉદ્યોગપતિનું સન્માન કરતા હોય એવું લાગે છે અને ખેડૂતોને પણ ઉદ્યોગપતિ ગણી લેતા હોય એવું લાગે છે કે શું કરે છે એ ખબર નથી પડતી, પણ આ સરકારનું એક અપમાન, સરકાર એક ખેડૂતોનું અપમાન કરે છે અને ખેડૂતોને જીવાદોરી સમાન બધી યોજનાઓ બંધ કરી દેતી હોય એવું લાગે છે। દર્શન મોદી, GTV ન્યૂઝ, જામ ખંભાળિયા।